આમોદ પોલીસ સ્ટેશન જવાના રોડ ઉપર સમીમ પાર્ક પાસે આવેલી ચાની લારી પાસે કોઈ અજાણ્યા શખ્સે લીલા છમ લીમડાના વૃક્ષોને કાપી નાખતા ચકચાર મચી જવા પામી હતી। આમોદના સમીમ પાર્ક સોસાયટીમાં રહેતા હારુન ઇસ્માઇલ પટેલે આમોદ મામલતદાર તેમજ પોલીસ મથકે લેખિત અરજી આપી લીલાછમ લીમડાના વૃક્ષોનું નિકંદન કાઢનાર વિઘ્ન સંતોષીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે લીમડાના વૃક્ષો કાપી પર્યાવરણને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે। એક તરફ સરકાર દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો કરી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે તેવા પ્રયાસો કરવામાં આવે છે, ત્યારે બીજી બાજુ અડધી રાત્રે કોઈ વિઘ્ન સંતોષી દ્વારા વૃક્ષો કાપવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ચારની લારી ચલાવનારે લીમડાના બે વૃક્ષ ઉછેરી મોટા કર્યા હતા, જે ગત રોજ રાતના સમયે કોઈ ત્રાહિત વ્યક્તિઓ દ્વારા લીલાછમ લીમડાના વૃક્ષોને કાપી નાખ્યા હતા, જેથી તેણે આમોદ પોલીસ સ્ટેશન મામલતદાર તેમજ વન વિભાગને લેખિત જાણ કરી અજાણ્યા શખ્સ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। હું જાતે અઢી ત્રણ વર્ષ ત્યાં દુકાન ચલાવું છું, મેં અઢી ત્રણ વર્ષ ત્યાં લીમડા ઉછેરીને મોટા કર્યા, કોઈ વિઘ્નદિન માણસ રાત્રે એ બે થી ત્રણના કે ચારના ગાળાની અંદર આવીને કાપી ગયા। મેં એક અરજી મામલતદાર આપણે પોલીસ સ્ટેશન આપેલી છે, એક મામલતદાર ને એક જીવન વિભાગની અંદર આપેલી છે અને કાર્યવાહી પગલાં લેવામાં આવે।